થરાદમાં ટિકિટ મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જોર લગાવી રહ્યા છે, ત્યારે થરાદ વિધાનસભા બેઠક પર જ્ઞાતિવાદી સમીકરણો જોઈએ તો અહીં કુલ 2.10 લાખ મતદારો છે. સૌથી વધુ ચૌધરી પટેલ સમાજના 60,000, દલિત સમાજના 30,000, બ્રાહ્મણ સમાજના 13,000, રબારી સમાજના 15,000 અને રાજપૂત સમાજના 8,000 જેટલા મતદારો છે. થરાદના લોકોનું કહેવું છે, ઉમેદવાર ગમે તે પાર્ટીનો હોય, વિકાસનું કામ કરે તેવો હોવો જોઈએ. ઉમેદવાર બસ વિકાસ થાય એવો, જવાન અને સારો અને નિષ્ઠા ભાવિક હોય એવો, અને બજારનું બીજું ગામડાનું કામ વેગવેગથી કરતો હોય એવો વ્યક્તિ જોઈએ. અમારા ખેતરોમાં સ્વસ્થ લાઇટ અને સારી સગવડ હોવી જોઈએ. અમારે કોઈ નેતાઓને સારો નેતો હોય ને તો સારી અમારે કામગીરી કરી શકે. તમે એમ કે રસ્તાઓ સારા નથી, ખાડા પડી ગયા છે શેર શેર, પછી આ ચોમાસાની અંદર છે ને એકદમ પાણી ભરાય, જ્યાં ત્યાં મચ્છર રોગચાળો ઉત્પન્ન થાય, પછી ટ્રાફિકની સમસ્યા વધારે છે. બજારની અંદર જુઓ તો એ કોઈ જગ્યાએ આપણે આમ ચાલવાની પણ જગ્યા નથી હોતી, રોડ ઉપર પણ એટલું જ ટ્રાફિક હોય છે. પછી શાળાઓની અંદર પણ થોડું એમ કે શિક્ષણ પ્રત્યે થોડું વધારે ભાર આપવામાં આવે અને થોડુંક શિક્ષણમાં સુધારો આવે એવી પણ અમારી માંગ છે. ચૂંટણી યુવા નેતા કેન્ડિડેટ હોય અને કોમ વ્યક્તિની સાથે મળી અને હળીમળીને કામ કરે અને વિકાસનું સારું કામ કરે અને કેનાલનો પ્રશ્ન આ 40-42 ગામમાં છે એ પણ સોલ્વ થાય તે માટે અમે સારો વ્યક્તિ અને સારો ઉમેદવાર ઈચ્છીએ છીએ. થરાદમાં પાણીના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો, રોજગારીના પ્રશ્નો છે. અહીં યુવાનો માટે રોજગારી માટે કોઈ ઉદ્યોગો નથી, જીઆઈડીસી નથી, જેની માંગ થરાદના લોકો કરી રહ્યા છે. ત્યારે થરાદના મતદારોનું કહેવું છે કે ઉમેદવાર વિકાસ કરી શકે અને લોકોની વાતોને વાચા આપી શકે તેવો હોવો જોઈએ. લાઇટની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી, કોઈ કોઈ કોને પોતપોતાનો સાહેબ હાવ કર્યા છે, કોઈ ગરીબ લોકોને આજ તો કોઈ માનતું નથી. એવો હોવો જોઈએ કે જે લોકોની વચ્ચે રહી અને લોકોના જે પ્રશ્નો હોય ઉજાગર કરતો હોય, લોકોને સાથે રહેતો હોય એવો ઉમેદવાર જો અત્યારે આવે તો કોઈ પણ પક્ષનો કોઈ પણ ઉમેદવાર સક્ષમ છે તો એ લોકોના પ્રશ્નોને આગળ જઈ અને વાચા આપી શકશે. સાહેબ એવું છે કે સારો વ્યક્તિ અને ગરીબ માણસ ટિકિટ મળવી જોઈએ અને કોમ રોજગારી સારું કરે એવો વ્યક્તિ જોઈએ, એટલે સારો વ્યક્તિ જોઈએ અને કોમ કરે એવું.